નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં નવનાથ મહાદેવના મંદિર આવેલા છે, તો આજે અમે લોકો તમને નવનાથ મહાદેવના દર્શન કરાવશું. અને આજે અમે પહેલું મંદિર જે કામનાથ મંદિર છે તેના દર્શન કરાવશું. કામનાથ મંદિર છે તે જયસિંહપરાનો, જે તમે સામે પુલ જોઈ શકો છો તે પુલ નીચે કામનાથ મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ સુંદર છે અને બાજુમાં જ નદી છે. અને હવે લોકો અમે અંદર જઈએ છીએ અને તમને કામનાથ મહાદેવના દર્શન કરાવશું. આ 200 વર્ષ જૂનું મંદિર છે, એના અમે દર્શન કરાવશું, તો અમારે જોડે બન્યા રહેજો. હવે અમે લોકો કામનાથ મંદિરે જઈ રહ્યા છીએ. કામનાથ મહાદેવના જે પ્રટાંગણ છે તેમાં પહોંચી ગયા છે. આ જે નદી છે તે ઠેબી નદી છે અને અહીંયા તમે કામનાથ મહાદેવ જે મહાદેવની જે મૂર્તિ છે તમે જોઈ શકો છો. શિવજીની જે મહાકાય મૂર્તિ, વિશાળ મૂર્તિ છે. અને હવે આ તમે જે મંદિર જોઈ શકો છો તે આ મંદિર છે, કામનાથ મંદિર. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. કામનાથ મંદિર છે, ત્રિવેણી સંગમ તીર્થ ક્ષેત્ર અમરેલી. આ નદી તમે જોઈ શકો છો, અત્યારે ચોમાસું છે એટલે પાણી પણ આવે છે. ચાલો હવે મંદિરની અંદર જઈને દર્શન કરીએ. સુંદર મજાના પક્ષીઓ જોઈ શકો છો તમે, રમણીય વાતાવરણ છે. અને આ જે મૂર્તિ તમને બતાવી, આપણે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવના મંદિરે. અને આપણે હવે કામ તો ત્યારબાદ આપણે હવે કાશી વિશ્વનાથ જે મંદિર જે મહાદેવનું છે ત્યાં આપણે દર્શન કરવા જઈશું. જે આ તમે જયસિંહપરાનો જે ચોક જોયો ત્યાંથી આપણે અંદર જવાનું રહેશે. આ પાણીનો ટાંકો છે એ તરફ થોડાક અંદર હાલશો એટલે મંદિર આવે છે. તમને અમે આપણે મંદિર બતાવીએ, મંદિરના દર્શન કરાવીએ કે મંદિર કેવું છે. તો ચાલો અમારી જોડે. અત્યારે આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ, આપણે અંદર દર્શન કરશું. વિશ્વનાથ મંદિર જયસિંહપરામાં આવેલું સુંદર મજાનું મંદિર દર્શન કરી શકો છો તમે. ખૂબ જ જૂનું અને ઐતિહાસિક મંદિર છે. જોઈ શકો છો અંદર શિવલિંગના દર્શન કરી શકો છો તમે. અહીંયા બાજુમાં એક નાનું એવું શિવલિંગ પણ છે, તેમના પણ દર્શન તમને કરાવીએ. વિશ્વનાથ મંદિરની બાજુમાં એક અહીંયા શિવલિંગ છે, સુંદર મજાનું શિવલિંગ છે, તેના પણ તમે દર્શન કરી શકો. અને આ મંદિર જે છે તે તમે અહીંયાથી તમે જોઈ શકો છો. આપણે જે પુલ છે, જે આપણે ધારી તરફ જવાનો પુલ, તે અહીંયાથી દેખાય છે. અને તેની અહીંયા સુંદર મજાનું આ મંદિર કાશી વિશ્વનાથ. અમરેલીમાં ઘણા મંદિરો આવેલા છે, જેમાંથી 9 મંદિર આપણે જે 9 મંદિર લેવાના છે આજે આપણે, તેમાંનું એક આ કાશી વિશ્વનાથ મંદિર છે. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે, જયસિંહપરામાં આવેલ છે. તમે દર્શન કરવા હોય તો કરી શકો છો. અહીંયા તમને ફુલિયા હનુમાનના પણ દર્શન થશે, હનુમાનજી દાદાના પણ દર્શન થશે, જોઈ શકો છો. ફુલિયા હનુમાન દાદા અને અહીંયા પણ દર્શન કરી શકો છો હનુમાનજી મહારાજના. ખૂબ જ સુંદર મજાનું અને રમણીય સ્થાન છે આ જગ્યા. આ એક દાદા છે જેના પણ દર્શન કરવા ઘણા લોકો અહીંયા આવે છે. આપણે લોકોએ 2 શિવલિંગના દર્શન કર્યા, ત્યારબાદ હવે આપણે
ત્રીજી શિવલિંગ. ત્રીજી શિવલિંગ છે જે ભૂતનાથ, ભૂતનાથ મહાદેવનું મંદિર છે તે આપણે જૂનું સ્મશાન કે જે કામનાથની એક્ઝેક્ટ સામે આવેલું છે. અને આ મંદિરે આવવા માટે તમારે, જો તમે આપણે રૂપમના ઢાળેથી આવતા હોય તો સીધે સીધો રસ્તો છે સ્મશાને જવાનો, અને જયસિંહપરામાં આવતા હોય તો જયસિંહપરાનો નીચેનો જે પુલવાળો રસ્તો છે ત્યાંથી તમે આ મંદિરે આવી શકો છો. તો અમે લોકો હવે શિવલિંગના તમને દર્શન કરાવશું કે ભૂતનાથ મહાદેવનું મંદિર કેવું છે. તો આપણે જૂના સ્મશાને જવાનું છે. અમરેલીનું સ્મશાન છે, તમે જોઈ શકો છો આ મંદિર તેની અંદર આવેલું છે ભૂતનાથ મહાદેવ. તો હવે અમે લોકો તમને દર્શન કરાવશું. ભૂતનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છે. જે સ્મશાન છે આપણું જૂનું, તે સ્મશાનની અંદર આ મંદિર આવેલું છે. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. આ મંદિરનું નવું બાંધકામ થયેલું છે. બુધવાર 12/8/2020 દિવસે નવું બાંધકામ થયેલું છે. અહીંયા તમે સુંદર મજાની જગ્યા જોઈ શકો છો, અને અહીંયા શિવલિંગ જોઈ શકો છો. સુંદર મજાની શિવલિંગ છે અને સુંદર મજાનું આ મંદિર છે. તમે જો અહીંયાથી નીકળતા જતા હો તો આ મંદિરના દર્શન કરી શકો છો. ખૂબ જ આધ્યાત્મિક જગ્યા છે. ગણપતિ બાપાની એક મૂર્તિ તમે જોઈ શકો છો, હનુમાનજી મહારાજની એક મૂર્તિ જોઈ શકો છો. જોઈ શકો છો તમે સુંદર મજાને. આવી ગયા છે પરમાર સાહેબનું જે દવાખાનું છે તેની એક્ઝેક્ટ સામે સુખનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે. અહીંયા તમને દર્શન કરાવશું. ખૂબ સુંદર મજાની આ જગ્યા છે. અંદર આવતા જ તમને આનંદ થશે. અને અહીંયા કાળભૈરવનું એક મંદિર નાનું એવું, અંદર આવવાની સાથે તમને કાળભૈરવના દર્શન થશે. સુખનાથ મહાદેવનું આ મંદિર છે. મંદિરની સામે પરમ પૂજ્ય સંત શ્રી કાશીરામ બાપુની ચેતન સમાધિના દર્શન થાય છે. અને મંદિર અંદર આવી અને તમે દર્શન કરી શકો છો સુખનાથ મહાદેવના દર્શન. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. તમે જોઈ શકો છો, કરી શકો છો તમે સુખનાથ મહાદેવના દર્શન. ખૂબ જ આધ્યાત્મિક આ જગ્યા છે. જગ્યાનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે. સુંદર મજાની જગ્યાને તમારે દર્શન કરવા જોઈએ. મહાદેવના દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો. અને આ જગ્યાએ આવવા માટે તમે પરમાર સાહેબનું જે દવાખાનું જે લીલિયા રોડ ઉપર ત્યાંથી આવી શકો છો. મંદિર અત્યારે બંધ છે, બહારથી દર્શન કરી શકો છો તમે. આપણે મંદિરની બહાર અહીંયા સુખનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે પંચનાથ મહાદેવના દર્શન કરશું, જે આપણે જૂના માર્કેટિંગ યાર્ડ અંદર આવેલું છે. તો આપણે અત્યારે જૂના માર્કેટિંગ યાર્ડ અંદર જઈએ છીએ, જ્યાં તમે ક્રોમા જોઈ શકો છો. ક્રોમાની એક્ઝેક્ટ સામે જ પંચનાથ મહાદેવનું મંદિર છે. તો આપણે હવે દર્શન કરીએ. આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે અને જૂના માર્કેટિંગ યાર્ડની અંદર પંચનાથ મહાદેવ મંદિર આવેલું છે. આપણે મંદિર અંદર જશું. સુંદર મજાની જગ્યા છે અને અહીંયા કાળભૈરવ દાદાની સુંદર મજાની પ્રતિમા છે. તો આપણે એના પણ દર્શન કરશું, જે સિદ્ધ કાળભૈરવ દાદાના દર્શન કરવા જોઈ શકો છો, સિદ્ધ કાળભૈરવ દાદા. અને હવે આપણે મંદિર અંદર જઈએ કે મંદિર અંદર શું જોવા જેવું છે. અહીંયા બાળ હનુમાન પણ છે, તો હનુમાન દાદાના પણ દર્શન કરીએ અને મંદિર અંદર પણ દર્શન કરીએ. શિવલિંગના દર્શન કરી શકો છો. ઉપર મહાદેવનો એક સુંદર મજાનો ફોટો જોઈ શકો છો. સુંદર મજાનું આ મંદિર છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા હરિરામ બાપાનો પણ એક ફોટો છે સુંદર મજાનો. બહુચરા માતાજીનો પણ એક ફોટો છે. માર્કેટિંગ યાર્ડમાં આવેલ પંચનાથ મહાદેવનું મંદિર જે છે, એમનું જેનું ખાતમુહૂર્ત છે તે 24/7/1971 શનિવારના દિવસે કરવામાં આવ્યું હતું. જોઈ શકો છો પંચનાથ મહાદેવ. હવે આપણે કરશું આગળના બીજા એક મહાદેવના દર્શન. તો હવે ત્યાં જઈને તમને આગળ બતાવીએ. જિલ્લાનું બસ સ્ટોપ અને બસ સ્ટોપની નાના બસ સ્ટોપની જે સામે આવેલું મંદિર, એટલે કે આ નાગનાથ મંદિર, અમરેલી જિલ્લાના જે જૂના પ્રખ્યાત મંદિર છે એમાંનું એક, એટલે કે આ નાગનાથ મંદિર. તો આપણે એમના દર્શન કરીએ. તો ચાલો મારી જોડે મંદિર અંદર આવો તમે, એટલે અહીંયા તમને સુંદર મજાના કોઠિયાના એક દર્શન થશે. જોઈ શકો છો તમે મંદિરની એક્ઝેક્ટ સામેની દિવાલ ઉપર બટુક ભૈરવ અને બાજુમાં કાળભૈરવના દર્શન થશે. સામે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન થશે. શનિદેવ અંબેમાના પણ એક જુદા જુદા મંદિર છે. સાંઈબાબાનું પણ એક જુદું મંદિર છે. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને ખૂબ જ વિશાળકાય મંદિર છે.
જોઈ શકશો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ખૂબ જ એટલે ખૂબ જ ભીડ રહે છે. અહીંયા જો તમે આરતીના સમયે આવો તો અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા નથી, નહીં મળે. અંદર તમે શિવલિંગના દર્શન કરી શકો છો, ખૂબ જ સુંદર મજાની શિવલિંગ છે. આ મંદિરનો ગર્ભગૃહ છે. મહાદેવ અમરેલીનો પૂર્વ ઇતિહાસ, સ્થાપના 1873માં થઈ હતી. કાઠિયાવાડના જે દિવાનજી હતા, વિઠ્ઠલરાવ દેવાજી, જે વડોદરા જે ગાયકવાડ સરકાર હતી તેમાં તે હતા, અને તેમણે કુલ ખર્ચ 60,000નો દર્શાવવામાં આવ્યો છે. જોઈ શકો છો. વાર્ષિક તહેવારમાં અહીંયા મહાશિવરાત્રિ, શ્રીજીનો વાઠ દિવસ, વૈકુંઠ 14, શ્રીમદ મહારાજ સાહેબનો જન્મદિવસ, એ બધી વસ્તુઓ અહીંયા કરવામાં આવે છે. અને આ શ્રી નાગદાત મહાદેવના પરમ ભક્ત સ્વશ્રી પાર્વતીબાઈ શંકરરાવ કાઠેવાડ દેવાણીજી, જોઈ શકો છો, એમનો પણ સુંદર મજાનો ફોટો છે અહીંયા. આ મંદિર સુંદર મજાનું બાંધકામ, મંદિરનું ઉપર પણ તમે મહાદેવનો સુંદર મજાનો ફોટો જોઈ શકો છો. અને જે વિઠ્ઠલરાવ દેવાજી કાઠિયાવાડના જે દીવાન હતા એમનો પણ ફોટો જોવા મળે છે. આ છે નાગનાથ મંદિર અમરેલી, કે જેનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે, જે આશરે 200 વર્ષ જૂનું મંદિર છે. હજી અહીંયા પાછળ પણ થોડીક વસ્તુઓ છે, તે પણ તમને બતાવું. મંદિરની પાછળ તમને જૂનું મકાન પણ જોવા મળશે, જેનું બાંધકામ પણ ખૂબ જ જૂનું છે. આ છે મંદિરનો પાછળનો સાઈડ, ત્યાં પણ તમને એક સુંદર મજાનું મંદિર જોવા મળશે. શનિદેવ, સાંઈબાબા, હનુમાનજી મહારાજ જેવા અનેક વિવિધ મંદિરો પણ અહીંયા જોવા મળશે. ફોરવર્ડ સર્કલ. હવે અહીંયાથી આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે આપણે અમરેલી જિલ્લા પોલીસ લાઇન જે છે તેની અંદર જવાનું પડશે. તો જો આ ફોરવર્ડ સર્કલની એક્ઝેક્ટ સામે તમને કેસરી નંદન હનુમાનજીનું મંદિર દેખાશે, તે અંદર જ જવાનું રહેશે. અને અંદર તમને હું દર્શન કરાવીશ ગોપનાથ મહાદેવના. તો અમારી સાથે જોડાયેલા રહો. લાઇનની મધ્યમાં આવેલું આ છે, તમે સામે જે જોઈ શકો છો તે ગોપનાથ મહાદેવનું મંદિર છે. હવે આપણે ત્યાં જશું અંદર અને દર્શન કરીએ. સુંદર મજાના મંદિરને આપણે દર્શન કરીએ. ગોપનાથ મહાદેવ બહાર તમે મંદિરની એક્ઝેક્ટ બહાર તમને શીતલામાનું મંદિર દેખાશે. પહેલાં તમને શીતલા માતાજીના દર્શન કરાવી દઉં. જોઈ શકો છો, આ છે શીતલા માતાજીનું મંદિર. અને હવે આપણે અંદર જઈશું અને અંદર તમને બતાવીશ ગોપનાથ મહાદેવ. અહીંયા એક મંદિરમાં એક ખાસિયત છે કે તમે ઉપર 12 જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર, કેદારનાથ, ઋણેશ્વર, સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, મમલેશ્વર, બેજનાથ, ભીમાશંકર, રામેશ્વર અને નાગેશ્વરના તમે દર્શન કરી શકો છો. ખૂબ જ સુંદર મજાની જગ્યા છે, જે પોલીસ લાઇનની વચ્ચોવચ આવેલી છે. અને જોઈ શકો છો આ મંદિરનો જીર્ણોદ્ધાર 2002માં થયેલો છે. તમે જે દર્શન કરી રહ્યા છો ગોપનાથ મહાદેવના મંદિરના, જેનો ગર્ભગૃહ તમે જોઈ રહ્યા છો. આ મંદિરનું નિર્માણ 15/8/2001ના દિવસે કરવામાં આવેલું હતું. જોઈ શકો છો મંદિરનો સુંદર નજારો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વા રૂકિમી વંદના મૃત્યુર મોક્ષિયમ અમૃતા. અહીંયા તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો અને સામે ગણપતિ મહારાજના દર્શન કરી શકો છો. સુંદર મજાની આ જગ્યા છે. અમરેલી પોલીસ લાઇનમાં આવેલું આ મંદિર ખૂબ જ ઐતિહાસિક મંદિર છે, ગોપનાથ મહાદેવ. આપણે પહોંચી ગયા છીએ ત્રંબકનાથ મહાદેવના મંદિરે, જે મણિનગરમાં આવેલું છે. અને તમે સામે જે જોઈ શકો છો, અહીંયા મારી સાઈડ આવો, હું તમને બતાવું. અત્યારે અમે અંદર આવી ગયા છીએ. અહીંયા સામે તમે નાની રૂપાયતન જોઈ શકો છો. મણિનગરમાં આવો ને એટલે નાની રૂપાયતન. અને આ તમે રોડ ઉપરથી આ મંદિર જોઈ શકો છો, પણ મંદિરથી તમે આવી નહીં શકો. ત્યાંથી તમારે આમ આ સાઈડ આવવું પડશે, ત્યાંથી સીધું એટલે ઘર આવી જશે, ત્યાંથી થોડોક ત્રાસ લઈને. અને આ ત્રંબકનાથ મહાદેવ છે. તમે બહુ જાજુ ગોતશો ત્યારે આ મળશે મંદિર. ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે. આપણે હવે દર્શન કરવા જઈએ. ચાલો. સુંદર મજાના વૃક્ષો અને વાતાવરણ પણ ખૂબ સારું છે. આ તમે જે સામે જે નદી જોઈ રહ્યા છો તેથી ઠેબી નદી, આ જે રસ્તો જાય છે તે આપણે કામનાથ તરફ રસ્તો જાય છે.
અને સામેની તરફ જે તમને સિટી દેખાય છે, જે આપણે પ્રતાપપરા સિટી એટલે કે જે ગામ છે, પ્રતાપપરા ગામ છે, જેનું જૂનું નામ ત્રંબાવટી નગરી હતું અને એના ઉપરથી આ ત્રંબકનાથ મહાદેવનું નામ પડ્યું છે. આ ખૂબ જ જૂનું મંદિર છે અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું, આશરે 200-300 વર્ષ જૂનું મંદિર છે. આ બહુ ખાસ તો ખબર નથી, પણ આપણે અહીંયાથી જે જાણવા મળ્યું એના ઉપરથી આપણે વાત કરીએ છીએ. અહીંયા તમને હનુમાનજીનું પણ એક મંદિર જોવા મળશે અને હવે હું તમને મંદિરની અંદરના દર્શન કરીશું, ત્રંબકનાથ મહાદેવના દર્શન. આ મંદિરનું ગર્ભગૃહ છે, અહીંયા તમને શિવજી અને પાર્વતી માતા અને ગણપતિ દાદાનો ફોટો પણ જોવા મળશે. ખૂબ સુંદર મજાની આ જગ્યા છે. મંદિરના ગર્ભગૃહના દર્શન કરો ગણપતિ બાપા. અને અહીંયા હનુમાન દાદા તમે જે બધે દર ત્રંબકનાથ મહાદેવ ત્યારે આ જમીન છે. અહીંયા સામે તમે, મેં તમને કીધું એમ કે નદી તમને દેખાતી જશે, ઠેબી નદી. અને સામે તમે જો પુલની ઓલી સાઈડ જુઓ એટલે કે પ્રતાપપરા, ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. અહીંયા કાળભૈરવનું નાનું એવું મંદિર છે. જગ્યા ખૂબ જ અંદર આવેલી છે મણિનગરમાં, છેલ્લે આ જગ્યાએ આવવા જેવું છે. કારણ કે આવી જગ્યાઓ જે ખૂબ જ જૂની અને અમરેલીના ઇતિહાસને રજૂ કરતી આ બધી જગ્યાઓ છે. જલાદિશંકર, જય ભોળિયાનાથ. આ તમે જોઈ રહ્યા છો, હવે અમે લાસ્ટ જે સોમનાથ મહાદેવની શિવલિંગ છે તેના દર્શન કરાવી જઈ રહ્યો છું. આ તમે જે રૂપમનો ઢાળ છે તેની એક્ઝેક્ટ સામે સોમનાથ મહાદેવનું મંદિર છે. હું તમને ત્યાંના દર્શન કરાવું છું. ખૂબ જ સુંદર મજાનું સોમનાથ મહાદેવનું મંદિર છે, ખૂબ જ ઐતિહાસિક મંદિર છે. ગાયકવાડ સરકાર એ વખતના આ મંદિર છે. હું તમને દર્શન કરાવું છું. સોમનાથ મહાદેવનું આ ગર્ભગૃહ છે, તમે દાદાના દર્શન કરી શકો છો. ખૂબ જ સુંદરમાં અત્યારે શ્રાવણ માસ મહિનો ચાલુ છે એટલે તમે દર્શન કરી શકો. સુંદર મજાના આજ તમને 99 નાથના દર્શન કરાવી દીધા છે, અમરેલીમાં આવેલા છે. આજે અમે તમને વિવિધ મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા. અમરેલીમાં આવેલા આ વિવિધ મંદિરોને તમે જોયેલા જ છે અને જે નવનાથના નામેથી ઓળખાય છે. જો અમારી આમાં કંઈ ભૂલ થઈ હોય તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે અમને ફોલો કરી લો અને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક અમે બધી જગ્યાએ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.